નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એમસીસીબી તો એમસીસીબી એ એક જાતનું પ્રોટેક્ટિંગ ડિવાઇસ જ છે તો તેનું પૂરું નામ છે મોલ્ડેડ કેશ સર્કિટ બ્રેકર તો તેના વિશેની વાત આજના વિડીયોમાં આપણે કરશું તો શરૂ કરીએ આજનો વિડીયો મોલ્ડેડ કેશ સર્કિટ બ્રેકર વિશેનો એમસીસીબી તો એમસીસીબી એ થર્મલ મેગ્નેટિક અથવા પ્રોસેસર બેઝ ઇલેક્ટ્રોનિક રિલીઝ ડિવાઇસ છે તેને મેન્યુલી ઓન અને ઓફ કરી શકાય છે ઉપરાંત શોર્ટ સર્કિટ કે ઓવરલોડ વખતે તે ઓટોમેટિક રીતે સ્ટ્રીપ થઈ જાય છે એમસીબી મોટા ભાગે સો એમ્પિયર રેટિંગની જ બનાવવામાં આવે છે એમસીબીનું કરંટ રેટિંગ પૂર્ણ થાય ત્યારબાદ એમસીસીબી મેઇન સ્વિચ તરીકે વાપરવામાં આવે છે એમસીસીબીનો ઉપયોગ લો વોલ્ટેજ પાવર ડિસ્ટ્રિબ્યુશનના મોટા ભાગે એમસીસી એટલે કે મોટર કંટ્રોલ સેન્ટર અને પીસીસી એટલે કે પાવર કંટ્રોલ સેન્ટરમાં થાય છે હવે વાત કરીશું એમસી સી બીના કાર્યો વિશે તો સર્કિટને મેન્યુલી અથવા ઓટોમેટિક કંટ્રોલ કરવા માટે ઇમરજન્સી બ્રેકિંગ માટે સર્કિટના રેસિડ્યુઅલ કરંટ પ્રોટેક્શન માટે સર્કિટના અંડર વોલ્ટેજ પ્રોટેક્શન માટે હવે વાત કરશું એમ ની રચના વિશે એટલે કે તેની કન્સ્ટ્રક્શન અથવા એમસીબી કઈ રીતના બનેલી હોય છે તેના વિશેની ફિગરમાં તમે એક એમસી ની રચના જોઈ શકો છો મોલ્ડેડ કેશ અને કવર હોય છે સ્વિચિંગ મિકેનિઝમ હોય છે કોન્ટેક્ટ સિસ્ટમ હોય છે આર્ક એક્સટીંગ્યુસિંગ ડિવાઇસ હોય છે યુનિટ આવેલું હોય છે એમસીસીબી રચના છે તો એમસીસીબી નું કેશ અને કવર હાઈ સ્ટ્રેન્થ હીટ રેજીસ્ટન્સ ફ્લેમ રિટાર્ડન્ટ રેઝિન બોન્ડેડ થર્મોસ્ટે સેટિંગ મટીરિયલમાંથી મોલ્ડ કરવામાં આવે છે એટલે કે એમસી સીબીનું કેશ અને કવર આ કેશ એમસીસીબીને પ્રત્યેક ફેઝ વચ્ચે હાઈ ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પૂરી પાડે છે અને એમ સી ડિઝાઇન કોમ્પેક્ટ અને હલકી બનાવે છે ઉપરાંત કેશ અને કવર ફાયર હેઝાર્ડ સામે પણ રક્ષણ આપે છે અને ઓપરેટરને સલામતી પૂરી પાડે છે હવે સ્વિચિંગ મિકેનિઝમની વાત કરશું એમસીસીબીની અંદર રહેલી સ્વિચિંગ મિકેનિઝમ તો સ્વિચિંગ મિકેનિઝમમાં શું હોય છે તો મોટા ભાગની એમસીસીબીમાં સીબીમાં સ્વિચિંગ મિકેનિઝમ મેક અને ક્વિક બ્રેક અને ટ્રીપ ફ્રી હોય છે એટલે કે એ પ્રકારની રચનાથી બાહ્ય ઓપરેટિંગ નોબ ઓન પોઝિશનમાં હોલ્ડ થયેલો હોય તો પણ બ્રેકર ઇન્ટરનલી ટ્રીપ થઈ જાય છે એટલે કે સ્વિચિંગ મિકેનિઝમ હોય તે ક્વિક અને મેક અને ક્વિક બ્રેક થતી હોવી ખૂબ જ જરૂરી છે હવે આપણે વાત કરીશું કોન્ટેક્ટ મિકેનિઝમની તો એમસી સીબીના કોન્ટેક્ટ મિકેનિઝમની વાત કરીએ તો એમસી સીબીમાં ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટનો સમાવેશ થાય છે કોન્ટેક્ટ સિન્ટર્ડ સિલ્વર એલોયમાંથી બનાવવામાં આવે છે જે એન્ટી વેલ્ડિંગ પ્રોપર્ટી ધરાવે છે ઉપરાંત કોન્ટેક્ટ ઉપર આર્કિંગ કોન્ટેક્ટની મિકેનિઝમ ગોઠવેલી હોય છે જેનાથી કોન્ટેક્ટ અને કરંટ કેરિંગ ભાગો પર આર્ક થતી નથી એટલે કે કોન્ટેક્ટનું આયુષ્ય વધે છે અમુક પ્રકારની એમસીસીબીમાં કોન્ટેક્ટ પર ખાસ પ્રકારની મિકેનિઝમ ગોઠવાયેલી હોય છે જેથી સ્ટ્રોંગ વાઈપ એક્શનથી મૂવિંગ અને ફિક્સ કોન્ટેક્ટ પર ઓક્સાઇડનું પડ જામતું નથી એટલે કોન્ટેક્ટ રેજિસ્ટન્સમાં ઘટાડો થતો હોય છે ત્યારબાદ વાત કરશું આર્ક એક્સટિંગ્યુસિંગ મિકેનિઝમની તો આર્ક એક્સ્ટિંગ મિકેનિઝમમાં શું હોય છે કે તેમાં ઇન્સ્યુલેટિંગ મટીરિયલના સપોર્ટ પર પેરેલલ પ્લેટને ગોઠવીને આર્કચ્યૂટની રચના કરવામાં આવે છે આર્કચ્યૂટમાં આર્ક ફેલાઈ જાય સ્પ્લીટ થઈ અંતે ઓલવાઈ જાય છે આ રીતનું આર્ક એક્સ્ટિંગ્યુશિંગ મિકેનિઝમ કામ કરે છે ત્યારબાદ વાત કરશું આપણે ટ્રીપિંગ મિકેનિઝમની એમસીસીબીની અંદર રહેલા ટ્રીપિંગ મિકેનિઝમ તો એમસીસીબી માં ઓવર કરંટ ડિટેક્ટ કરવાની ત્રણ ડિવાઇસ હોય છે એટલે કે એમસીસીબીની અંદર કરંટને ડિટેક્ટ કરવા માટે ત્રણ ડિવાઇસ હોય છે થર્મલ ડિવાઇસ ઓવર કરંટને ડિટેક્ટ કરે છે મેગ્નેટિક ડિવાઇસ શોર્ટ સર્કિટ કરંટને ડિટેક્ટ કરે છે અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બંને પ્રકારના કરંટને ડિટેક્ટ કરે છે હવે થર્મલ રિલીઝની વાત કરશું આપણે તો થર્મલ રિલીઝ ડિવાઇસ ગરમીના સિદ્ધાંત પર કાર્ય કરે છે થર્મલ ટ્રિપિંગ મિકેનિઝમ પ્રત્યેક પોલ માટે બાય મેટલ અને હીટર એલિમેન્ટનું બનેલું હોય છે અને પ્રત્યેક પોલને સિંગલ ટ્રીપ બાર યુનિટ સાથે જોડવામાં આવે છે જેનાથી સિંગલ ફેઝિંગ અટકે છે ઓવરલોડ સેટિંગને એડજેસ્ટ કરતા સિંગલ બાર અને ટ્રીપિંગ એડજેસ્ટ થાય છે મેગ્નેટિક રિલીઝની વાત કરશું એમસીસીબી ના મેગ્નેટિક રિલીઝની તો મેગ્નેટિક રિલીઝ ડિવાઇસ મેગ્નેટિક લૂપ દ્વારા શોર્ટ સર્કિટ કરંટને ડિટેક્ટ કરે છે તેમાં એક ફિક્સ અને એક મૂવિંગ કોર હોય છે શોર્ટ સર્કિટ ફોલ્ડ સમયે મૂવિંગ કોર હાઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સના કારણે એકચ્યુએટિંગ લિવરને ધક્કો મારે છે જેથી MCCB ટ્રિપ ટ્રીપ થાય છે MCCB ના ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટને એવી રીતે ડિઝાઇન કરેલા હોય છે કે જેથી ફોલ્ટ સમયે હાઈ કરંટના કારણે ફિક્સ કોન્ટેક્ટ સાથે જોડાયેલા મૂવિંગ કોન્ટેક્ટની સ્પ્રિંગના ટેન્શનને નાબૂદ કરવા જેટલું તીવ્ર બળ ઉત્પન્ન થાય છે જેના કારણે મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટથી ઝડપથી અલગ થાય છે એમસીસીબીનું રેટિંગ કે એમસીસીબીનું રેટિંગ કેમાં હોય છે અને કેટલા રેટિંગનું બનાવવામાં આવે છે તો એમસીબી મોટા ભાગે સોળ એમ્પિયરથી સોળસો એમ્પિયર કે તેના કરતાં વધારે કરંટ રેટિંગમાં બનાવવામાં આવે છે જેમાં સોળ એમ્પિયર એંસી એમ્પિયર સો એમ્પિયર એકસો પચીસ એમ્પિયર એકસો સાઠ એમ્પિયર બસો એમ્પિયર બસો પચાસ એમ્પિયર ચારસો એમ્પિયર છસો ત્રીસ એમ્પિયર અને આઠસો એમ્પિયર એ ખાસ કરંટ રેટિંગવાળી એમ સી છે પ્રેક્ટિકલ ફિલ્ડમાં મોટા ભાગે થ્રી પોલ અને ફોર પોલ વિથ સ્વિચ્ડ ન્યુટ્રલ પ્રકારની એમસીસીબી વપરાય છે એમ સી લાઇન સાથે જોડાણ કઈ રીતે કરવામાં આવે છે આઈસીટી સ્વિચ એમ સર્કિટ બ્રેકર વગેરે પ્રોટેક્ટિંગ ડિવાઇસની જેમ જ એમસી પણ સર્કિટની સિરીઝમાં જોડવામાં આવે છે મિત્રો આજના વિડીયોમાં આપણે એમ વિશે એમ વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું કે આ તમને વિડીયો ઉપયોગી સાબિત થશે ધન્યવાદ થેન્ક યુ